તમે સામાન્ય રીતે ફળ ફૂલ અને શાકભાજીની ખેતી જોઈ હશે, પરંતુ આજે જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને આશ્ચર્ય થશે. અહીં લોકો ફળ ફૂલ અથવા તો ધાનની ખેતી નથી કરતા, અહીંના લોકો સાપની ખેતી કરે છે. જી હા, સાપની ખેતી. આ ગામની દરેક વ્યક્તિ આ ખેતી સાથે સંકળાયેલી છે. આ ખેતીમાં કિંગ કોબ્રા, અજગર અને ઝેરી સાપ સહિતની અનેક પ્રજાતિઓ ઉછેરવામાં આવે છે. આ ગામનું નામ છે ઝીસિકિયાઓ, જે ચીનમાં આવેલું છે. સાપના માંસ અને તેના શરીરના અન્ય ભાગો માટે આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. ચીનના લોકો સાપનું માંસ ખાવાના શોખીન હોય છે. આ ઉપરાંત સાપના શરીરના ભાગોનો ઉપયોગ દવાઓમાં પણ કરવામાં આવે છે. ઝીસિકિયાઓ ગામ સાપની ખેતીના કારણે આખી દુનિયામાં જાણીતું બન્યું છે. જો કે અહીં પણ પહેલાં ચા અને કપાસની ખેતી કરવામાં આવતી હતી, પરંતુ હવે એવું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાપને લાકડા અને કાચના નાના બોક્સમાં ઉછેરવામાં આવે છે. જ્યારે સાપ ઈંડામાંથી બહાર આવે છે ત્યારે તેને પ્લાસ્ટિકની થેલીના ઉપયોગથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. જ્યારે સાપ મોટા થઈ જાય ત્યારે તેને ફાર્મ હાઉસમાંથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે, જ્યાં તેનું ઝેર કાઢવામાં આવે છે. પછી તેના માથા કાપીને તેનું માંસ અલગ કરવામાં આવે છે અને બાદમાં ચામડું પણ સૂકવવામાં આવે છે. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે સાપની ખેતી શા માટે? તો તેનો જવાબ એ છે કે સાપની રેસીપી ચોક્કસપણે ચીનના ખોરાકમાં સામેલ છે, પરંતુ ઘણા લોકો સાપ ખાવા માટે નહીં પરંતુ દવાના ઉપયોગ માટે પણ લે છે. ચીનમાં સાપની ત્વચાનો પલ્પ બનાવીને તેનો ઉપયોગ કરીને ત્વચાની ગંભીર સમસ્યાવાળા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ચીનના ઝીસિકિયાઓ ગામમાં સાપની ખેતીની પરંપરા 1980માં શરૂ થઈ હતી. આજે લગભગ 170 પરિવાર વાર્ષિક 30 લાખથી વધુ સાપો ઉછેરે છે, જેની કમાણી કરોડો રૂપિયામાં છે, જેના કારણે ઝીસિકિયાઓ ગામ અમીર બન્યું છે. આવા જ રસપ્રદ અને માહિતીસભર વિડીયો જોવા માટે જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.